ગુજરાત તમારું હતું, તમારું છે અને હંમેશા તમારું છે. ગુજરાત આપણા બધાનું છે, પણ તમારું તો પશુ તો કઈ ખવડાવવું નહીં પડતું હોય. પંદર દિવસ થી તો જણે મારા ઘરે પ્રસંગ હોય સાહેબ, તમે આપવાના હતા, એટલી બધી ખુશી નથી. તમે શું વાત કરો સાહેબ? મારા અનુભવ કરતો, હું જયારે સાબરકાંઠામાં આવતો અને પછી એક વાર મેં નિયમ કર્યો હતો કે કંઈ જમવું નહીં, ખાલી દૂધ પીવું. તો મને એમ કે ગામડામાં જઈએ તો દૂધ મળી જશે, દૂધ જ ન મળે તો હું મોટરસાયકલ ઉપર દૂધ જોડે લઈ જતો હતો. બાળકોના નસીકમાં દૂધ આવે છે કે સીધું ડેરી જાય છે? પણ તમારે તો પશુ તો કઈ ખવડાવવું નહીં પડતું હોય. તમારા પડતા સાચું ઘણો મન ફાયદો છે. મારા છોકરીઓ સીવન ક્લાસ કરે છે એમ, એટલે બધું સારું છે એમ. તમે અમને ઘણો સપોર્ટ કરો છો, પણ દીકરીઓને ભણાવજો. ભણાવીએ કેટલી છે આપણે ત્યાં? 120 ગીર ગાય. એક ગીર ગાય શ્રાવણ માસ મેં શિવજી કે અભિષેક કે લીએ સ્ટાર્ટિંગ કી થી. ફિર ઉસસે હમારા સ્નેહ બઢતા ગયા, તો હર વર્ષ હમ 5-6 ખરીદતે ગયે. ઓર અભી સાબર ડેરી કી સહાયતા સે અચ્છી કિસ્મ કે કી ઓર બઢ કે ઓર 120 સંખ્યા હો ગઈ હે 5-7 સાલ. ઓર્ગેનિક ખેતી ભી ચાલુ કર દી હે હમને. 100 ગાયો છે, 50 વાસરી છે અને દિવસનું 700 લીટર દૂધ ભરાઈએ છે અને વર્ષનું 63,52,427 નું દૂધ ભરાયું છે અમે. અને દિવસનું 17,000 અમારું આવક થાય છે અને એમાંથી 6,000 અમને ચોખ્ખા મળે છે. આ સાહેબ તમે જે અમારા ખાતામાં 2,000 રૂપિયા નખો છો, એટલે અત્યારું જે મારા ખાતામાં 11 હપ્તા આવ્યા અને 22,000 રૂપિયા આવ્યા, એટલે અમારા એનાથી અમારું મહિલાઓનું પૂરું થઈ જાય. મારા ઘરવાળા નો હોમ અમારા આટલો બુ ના કરો અને અમારા ખાતામાં જ પડે એટલે અમારે જ લેવા જવાનું. પણ આ કિસાન સન્માન નિધિ જે મોકલું છું એ બધાને પહોંચે છે બરાબર? હા ઉ સાહેબ, અત્યારું જે મારા ખાતામાં 11 હપ્તા આયા સાહેબ. હા 11 હપ્તા આયા. પશુનો પહેલાથી શોખ હતો, પપ્પા મમ્મી ને બધા કરતા, પણ મને એમ થયું કે આધુનિક ટેકનોલોજી થી આપણે કરીએ જેથી આપણને ખર્ચ ભી ઓછો થાય અને હેલ્પ ભી થઈ જાય. અને તને બધું ફાવે છે આમ ભણ્યા ગણ્યા? 8મા ધોરણ થી મને દૂધ કાઢતા આવડે. પણ તારી બધી બહેનપણીઓ તો નારાજ થતી કે આ શું છાણ મૂતર કરવા ગઈ છે? બધાને ખબર જ છે કે મને પહેલાથી પશુઓનો શોખ. એમ 2 વીઘા જમીનદાર આવું છું, એટલે આ વ્યવસાય છે ને મારા માટે તો જીવાદોરી સમાન છે. હું છે ને છેલ્લા 20 વર્ષથી આને સાથે સંકળાયેલી છું. મારી જોડે 30 જાનવરો છે અત્યારે અને પર ડે 365 દિવસ સોલિડ બધું તમે ભરાવીએ છીએ, 100 થી 120 લીટર, અને અમે જાતે જ કામ કરીએ છીએ. પણ સર આથી મારું સામાજિક અને આર્થિક ધોરણ ખૂબ જ ઊંચું આવ્યું છે. અત્યારે હું મારું બેનિફિટ એક એ સરસ છે કે હું મારા બાળકને એક સરસ શિક્ષણ આપી શકું છું. આજે મારો બાળક વેટરનરી ડૉક્ટર છે. આ 20 ડોર હતા, એમાંથી મેં 30 ડોર કર્યા, 30માંથી 40 કર્યા. અત્યારે હું 150 લિટર દૂધ ભરાવું છું. એમાંથી હું ગાડી લાવીશ દૂધ ભરાવવા માટે, સ્કૂટી લાવીશું. એનામાંથી અમે ટ્રેક્ટર લાયા છીએ, અમે ટ્રેક્ટર ભાડે જાય છે અને છોકરો બહાર મૂક્યો છે ભણવા. પહેલાં બધા પૈસા વેડફાઈ જતા હતા, દૂધ ભરો પણ તમારા હાથમાં કંઈ આવે નહીં. પછી હું જ્યારે હતો ત્યારે નિયમ કર્યો હતો કે પૈસા બહેનોના ખાતામાં જવા જોઈએ, એમાં ઘરનો ઝઘડા નથી ને? બધા કહેતા હશે કે આ મોદી સાહેબ શું કરીને ગયા. એટલે જ ને, એટલે તમારી દાદાગીરી વધી ગઈ હશે.
સાહેબ ગાયો તો મારે 20 નાના મોટો કરી પણ 35 છે હા ગાયો 20 બધું અને માણસો કેટલા ના માણસ કોઈ નથી સાહેબ જાતે સાહેબ અત્યારે 3 વાગ્યા ને ઉઠ્યા હતા અનમ ન તો 15 દિવસ થી તો જણે મારા ઘરે પ્રસંગ હોય સાહેબ તમે આપવાના હતા એટલી બધી ખુશી નથી તમે શું વાત કરો છો સાહેબ એનો કોઈ પાર નથી મે દી બે દી મૂકી છે સાહેબ જો એટલું બધું સાતમ નાજમ ગાયો જોડી વાતો કરતી હતી સાહેબ કમ અમને તમે જોવા મળશો જોડી થી એમ મેં મારા હસબન્ડ જોડે કોમ્પિટિશન લગાવી હતી કે તમે ખેતીમાં આગળ આવો છો કે હું પશુપાલનમાં આગળ આવું તો એમને મેં પાછળ પાડ્યા ગયા વર્ષે મારું ફૂલાવર 17-18 લાખનું થયું ત્યારે મારું દૂધ 24 લાખનું થયું છેલ્લા કેટલાય વર્ષથી ખેતીમાં એ પાછળ જ રહેશે અને હું પશુપાલનમાં આગળ જ હોઉં છું અને ખેતીમાં વ્યસ્ત હોય તો હું જાતે અમારા પોતાની જીપ છે ઠાર તો જીપ લઈને હું દૂધ ભરી આવું છું એમને વચ્ચે ખેતીમાં ડિસ્ટર્બ નહીં કરતી એટલે બધા સાધનો પણ મને આવડે છે આજે ગુજરાત નંબર 1 છે પણ સર ખરાબ ત્યારે લાગે છે જ્યારે તમને કોઈ ગાળો આપે છે કારણ કે અમે તમને સંઘર્ષ કરતા જોયા છે ત્યારે તો બોલવાવાળા બોલ્યા કે આપણે કામ કરવાનું કારણ કે અમે તમને સંઘર્ષ કરતા જોયા છે ભૂકંપથી બરબાદ થયેલા ગુજરાતને શણગારતા જોયેલા છે વાયબ્રન્ટ ગુજરાતથી લાખો યુવાનોને નોકરી જતા જોયા છે પણ સર અમને ખરાબ ત્યારે લાગે છે કે જ્યારે તમે ભૂકંપથી બરબાદ થયેલા ગુજરાતને શણગારતા હતા ત્યારે તમને મોતના સોદાગર ચાવાળા આવા શબ્દો બોલવામાં આવતા હતા તેમ છતાં તમે હૃદય પર પથ્થર રાખીને લાખો યુવાનોને 6 કરોડ જનતાની સેવા કરી છે પણ સર જતા જતા એટલું જ કહીશ આપણને જનતાના આશીર્વાદ વડે બધું આવી જાય બસ તો જરા જરા એટલું જ કહીશ ગુજરાત તમારું હતું તમારું છે અને હંમેશા તમારું ગુજરાત આપણા બધાનું છે અને મને આનંદ એ વાતનો થયો કે ભણેલી ગણેલી દીકરીઓ આ કામનું ગૌરવ કરી રહી છે ખાલી કામ કરી રહી છે ને આ મોટી બાબત છે ચાલો આનંદ થઈ ગયો બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ પણ ખાલી સોનું જ ખરીદો તો બીજું પણ કઈ કામ દો બાબા દાદા આવે સોનું